કોઈક દિવસે જો તમે સીમા પાર કરવાનું ઈચ્છો તો તમારું સીમાની નજીક હોવું જરૂરી છે, ખરું ને? જો તમે ખૂબ અંદર હો તો તમે પાર નહીં કરી શકો. મેં બસ એટલું જ કહ્યું હતું, જો તમારે પેલે પાર જવું હોય તો ધાર પર રહો. તો ધાર પર જીવવું ઘણી બધી રીતે, ચોક્કસપણે તે એક મૂળભૂત બાબત છે કે તમે અટવાયેલા નથી. તમે જ્યાં પણ છો, તમે જ્યાં છો તે વાસ્તવિકતા છે, તેનો તમે ઇનકાર નથી કરી શકતા. પણ તમે ધાર પર રહેવાનો પ્રયત્ન કરો છો જેથી જ્યારે તક મળે તમે કૂદી શકો. સરળ છે ને? હા, જો તમે ખૂબ અંદર અટવાયેલા હો તો તમે ઈચ્છો તો પણ કૂદી નથી શકતા. તેથી ધાર. So living on the edge, essentially. તો ધાર પર જીવવાનો અર્થ મૂળભૂત રીતે સામાન્ય ભાષામાં જોખમ ભરેલું જીવવું એવો થાય છે. જોખમ શું છે તે તમે કેટલા સક્ષમ છો અને કેટલા નહીં તેના પર નિર્ભર છે, ખરું ને? તો જો તમે તમારી ક્ષમતા વધારવા માંગતા હો, ખાસ કરીને આંતરિક પ્રકૃતિની, અને તમે જો ધાર પર ન હો તો શું તમે તમારી ક્ષમતાને આગળ ધપાવશો? ના, તમે જડ રહી જશો. તેથી આંતરિક પ્રકૃતિની વાત આવે તો હંમેશા ધાર પર જ રહેવું જોઈએ. તમારા ભૌતિક શરીરને જોખમમાં રસ્તા પર મૂકવાની જરૂર નથી. મુદ્દો તે નથી. ઓન ધ હાઈવે 8 યુ ડોન્ટ હેવ ટુ ટેક. હાઈવે પર જો ટ્રક આવતો હોય તો તમારે વચ્ચે દોડીને જોવાની જરૂર નથી. એ રીતે ધાર પર જીવવું તે જીવવાની મૂર્ખામી ભરેલી રીત છે. પણ આંતરિક પ્રકૃતિની બાબતે તમે ધાર પર જીવો, કારણ કે ત્યાં ખરેખર કોઈ જોખમ નથી. જોખમ એ ગેરસમજ છે. જો તમે રસ્તા પર પડશો તો તમે મૃત્યુ પામશો, તે જોખમ છે. અત્યારે જે કંઈ પણ તમારી માન્યતા હોય, એમ કહીએ કે જેમ કે તમે કશાકમાં માનતા હો, કોઈ વિચારધારા કે કોઈ માન્યતા કે કંઈક, તો જો તમે આ માન્યતા સાથે ધાર પર જીવો છો, સતત આંતરિક રીતે સીમા પાર કરવાનો પ્રયત્ન કરો છો, જે કંઈ પણ થશે તમારી સાથે શું થશે? તમારો જીવ જોખમમાં હશે? ના, જોખમમાં એ છે કે જે બધું તમે વિચારતા હતા, જે તમે છો, તે ભાંગી પડે છે. તે જ તો ઈરાદો છે. તમારી માન્યતા દૂર થવી જોઈએ જો વાસ્તવિકતાને ચમકવું હોય. વાસ્તવિકતાને બનાવવાની જરૂર નથી. જો તેને બનાવવી પડે તો તે વાસ્તવિકતા નથી. જો આ અઘરું કામ નથી, આ અઘરું કામ નથી, કારણ કે તમારે કંઈ પણ બનાવવાની જરૂર જ નથી, તે ત્યાં જ છે. તમે ઘણી બધી માન્યતાઓ બનાવી રહ્યા છો. જો તમે તેને બનાવવાનું બંધ કરશો, તમે માત્ર શાંતિથી અહીં બેસી શકો, તમારી બધી માન્યતાઓ જતી રહેશે. તમારે કંઈ પણ બનાવવાની જરૂર નથી. તમારે બનાવવાનું બંધ કરવું પડશે. હું માત્ર એટલે જ કહું છું કે આરામ કરો. તે જ આધ્યાત્મિકતા છે. જો તમે માત્ર આરામ કરશો, જો તમે ખરેખર આરામ કરશો તો તમે પહોંચી જશો. પણ તમે આરામ નહીં કરો. તમે દરેક સમય ચાલુ રહો છો, જેમ કે ક્યાંક પહોંચી જવાનો. તમે ક્યાંય નહીં પહોંચો. તમે માત્ર એક જગ્યા પર જોગિંગ કરી રહ્યા છો. એક જગ્યા પર જોગિંગ શરીર માટે સારું હોઈ શકે, કારણ કે તે કસરત છે. પણ આંતરિક રીતે એક જગ્યા પર જોગિંગ એ કંઈ નથી કરતું. એ માત્ર સમય અને જીવનનો બગાડ છે. હું કહું છું, માત્ર આરામ કરો. માત્ર સ્થિર રહેવાનું શીખો. તમારી બધી બેચેની જતી રહેશે.